સુરત શહેરમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ઘોકળગાઈ ગતિએ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નવસારી બજારમાં ખોદકામને પગલે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં હાલ જૂની ડ્રેનેજ લાઇનની જગ્યાએ નવી લાઇનો નાખવાનું કામ જોરશોરમાં શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામ ધીમી ગતિએ થઈ રહ્યું હોય તેવું લોકોનું કહેવું છે. સુરત શહેરના નવસારી બજાર વિસ્તારમાં પુતલી સર્કલ નજીક તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જૂની ડ્રેનેજ લાઇનો કાઢી નવી લાઇનો નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા ઉપર ખોડાયેલા ખાડા ઉપરાંત બીજી અનેક સમસ્યાઓને કારણે તેમની હાલત કફોડી બની છે. આ લાઇનો ખૂબ જર્જરિત થઈ ગઈ હતી. આખી જે સેન્ટ્રલ ઝોનમાં નવસારી જે આખો ભાગ હતો, નવસારી વિસ્તારનો જોઈએ, એમાં આખો ભાગમાં લાઇનો જર્જરિત થઈ ગઈ હતી. નવી લાઇન નાખવાની આખી નિર્ણય લઈને આપણે નવી લાઇન નાખીએ છીએ. આજે આપણે નવસારી બજાર લઈને આશાપુરી મંદિર સુધી આ લાઇનો તે કમ્પ્લીટ થઈ ગયું છે લગભગ. અને આ 28/2/2019 સુધી આપણે સંપૂર્ણ રીતે આ કામગીરી પૂર્ણ કરી નાખશું. અને લોકોને જે સમસ્યા હતી ટ્રાફિકની, થોડીક એક મહિના માટે લોકોને પોતે આમાં સહયોગ આપવો જોઈએ. આ સમસ્યા એક મહિના પછી તો આખો નિકાલ થઈ જ જવાનો છે. આ એ લોકો માટે જ કરીએ છીએ આપણે. સર, લોકોનું એવું પણ કહેવું છે કે જે આજુબાજુ ખાડાઓ ખોદાય છે અને ઘણી માટી, ધૂળ માટી દિવસ દરમિયાન ઉડતી રહે છે, પ્લસ ઘણા અકસ્માતો પણ સર્જાય છે, તો એ વિશે કોણ તપાસ કરશે કે કોણ એમાં પગલાં લેશે? એ તો ખોદેલું છે, હવે ધીરે ધીરે એ ત્યાં વોટરિંગ કરીને અને ત્યાં આપણે રોડ બનાવીને પછી જ્યાં જેટલું થઈ ગયું છે એટલું હાલ સૂચના આપી દીધી છે કે એટલું ચાલુ કરવા માટે. જે બાકી છે એ ખોદવાનું, એ ખોદકામ આગળ વધતું રહેશે. જે બની ગયું છે એને આપણે ચાલુ કરાવી દઈએ થોડા દિવસમાં. એક તરફ સ્થાનિકોનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા છેલ્લા 2 મહિના ઉપરાંત નવસારી બજાર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનો નાખવાનું કામ હાથ ધરીને બેઠી છે અને આ કામને પૂર્ણ કરવામાં વધુ સમય લગાવી રહી છે, ત્યારે બીજી બાજુએ સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ વિભાગના અધિકારીઓનું કહેવું હતું કે નવસારી બજાર વિસ્તારમાં ચાલી રહેલા ડ્રેનેજ લાઇનો નાખવાના કામો આગામી 28 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવાનું તેમનો લક્ષ્ય છે. જોકે હાલ તો નવસારી બજાર વિસ્તારમાં સમસ્યાઓથી પીડાઈ રહેલા સ્થાનિક રહીશો રોજ સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે.